આ વર્ષે બટાટાના ભાવો ના મળતા ડીસાના બટાટાના વેપારીઓ અને કોલ્ડ સ્ટોરેજના સંચાલકોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે અને તેના લીધે બેંક પાસેથી લીધેલી લોન ભરપાઈ ન કરી શકતા બેંક દ્વારા કડક કાર્યવાહી કરવાનો ડર સતાવી રહ્યો છે. ત્યારે આજે ડીસાના કોલ્ડ સ્ટોરેજના સંચાલકોએ ડીસાના મામલતદારને આવેદનપત્ર પાઠવી બેંકો દ્વારા કોલ્ડ સ્ટોરેજના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં ન આવે તેવી માંગ કરી છે. બનાસકાંઠા જિલ્લાના બટાટાના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ અને કોલ્ડ સ્ટોરેજના સંચાલકો અત્યારે ચિંતિત છે, કારણ કે આ વર્ષે બટાટાનું ઉત્પાદન ખૂબ જ વધારે થયું હતું અને ભાવો ગગડી ગયા હતા. આ ઉપરાંત ડીસામાં બટાટાનું ઉત્પાદન વધારે થતાં ડીસાના તમામ કોલ્ડ સ્ટોરેજ પૂર્ણ કેપેસિટીથી ભરાઈ ગયા હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી બટાટાની ખેતીમાં નુકસાનની માર સહન કરી રહેલા કોલ્ડ સ્ટોરેજના સંચાલકોએ આ વર્ષે બેંકો પાસેથી લોન મેળવી હતી, પરંતુ આ વર્ષે પણ બટાટામાં મંદી હોવાથી બેંકમાંથી લોન ભરપાઈ કરવું કોલ્ડ સ્ટોરેજના સંચાલકો માટે મુશ્કેલ બની ગયું છે. તેવામાં બેંકો દ્વારા બાકી લોન ધરાવતા કોલ્ડ સ્ટોરેજના સંચાલકોને નોટિસો આપવામાં આવતા કોલ્ડ સ્ટોરેજના સંચાલકોની સાથે સાથે કોલ્ડ સ્ટોરેજમાં જે ખેડૂતોના બટાટા પડ્યા છે તેમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે, જેથી ભયભીત બની ગયેલા ખેડૂતોએ આજે ડીસાના મામલતદાર સમક્ષ બેંક દ્વારા કડક કાર્યવાહી કરવામાં ન આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. હવે અત્યારે એવી પોઝિશન છે કે બટાકા વેચીએ ને તો 30 રૂપિયાના પૈસા અમારા ખેડૂતના ખીજામાં આવતા નથી. હવે આ મોંઘા ભાવના બિયારણ લાવી અને મૂડી ન થતી હોય અને જો ગવર્મેન્ટ બેંકો કે આ રેવન્યુ બધું થઈને જો સીલ મારતી હોય તો અમારે ડફળા ઊભા થાય પૈસા ભરવાના. એના કરતાં અમારા બટાકા તમે લઈ લો ને 80 રૂપિયા બિલટી આવી દઈએ, અમારા પૈસા નથી જોઈતા. અમારે બેંક લોન બાકી બોલે તમે જમા કરી લો, અમારા પૈસા બી જોઈતા નથી. અમે બેંક એકાઉન્ટ નંબર અમારો આપી દઈએ. મારા બટાકા મેં માકોડસો મૂક્યા હતા, અમને ખ્યાલ નહોતો ખાતા એના એનપીએ છે બરાબર. જે તે ટાઈમે બટાકા કોઈ લેવા વાળું હતું નહોતું ત્યારે અમે બધા સ્ટોરમાં કર્યા, અત્યારે બેંકનો સ્ટોરને સીલ મારે છે. આ મકા બટાકાની ભયંકર મંદી છે, બટાટા કોઈ ખાવાવાળું છે નહીં, એટલે અત્યારે અમે શું કરીએ. એટલે એક રિક્વેસ્ટ છે કે બેંકને થોડી ઠેરાવે તો અમે બટાકાનો નિકાલ કરી શકીએ. બસ એ જ વાત.